हेलो माय डियर स्टूडेंट्स, केम छो बधा? मजा मा छो? वेरी गुड। हूँ पण एवी आशा राखू छू के बधा ज विद्यार्थीओ मजा मा हशे अने घरे सेफ हशे। ओके स्टूडेंट्स, चलो आजनो लेक्चर शुरू करिए। अत्यारे कयो सब्जेक्ट भणवानो छे? गणित। स्टैंडर्ड फर्स्ट विषय छे गणित, बराबर छे। हवे आपणे सेम टू स्टार्ट करवानुं छे, सेमेस्टर टू। सेमेस्टर वन कम्प्लीट कर्युं आपणे अने सेमेस्टर टू नी एग्जाम पण लई लीधी। हवे शुं करवानुं छे? सेमेस्टर टू शुरू करवाना छीए आपणे, बराबर ने स्टूडेंट्स? तो सेमेस्टर टू मां हूँ आप सौ विद्यार्थीओनुं स्वागत करूँ छूं। ओके, चालो जोईए सेमेस्टर टू नी शुरुआत आपणे क्यांथी करवाना छीए। सेमेस्टर टू नी शुरुआत थाय छे એટલે કે સત્ર બે, દ્વિતીય સત્ર શરૂઆત થાય છે પ્રકરણ સાત થી। સાતમા પ્રકરણથી શરૂ કરીશું। તમને ખબર છે સાતમા પ્રકરણનું નામ શું છે? હા, સાતમા પ્રકરણનું નામ છે માપન। શું છે? માપન। માપન એટલે શું થાય ખબર છે સ્ટુડન્ટ્સ? માપન એટલે શું થાય? તમે ક્યારે સાંભળ્યું છે આવો શબ્દ માપન? હા, માપન એટલે કે અલગ અલગ વસ્તુઓને માપવું, બરાબર છે। આ પ્રકરણમાં આપણે અલગ અલગ ટોપિક શીખવાના છીએ, જેમ કે લાંબુ ટૂંકું, ઊંચું નીચું, જાડું પાતળું, ભારે હલકું। ઓકે સ્ટુડન્ટ્સ, આ રીતે અલગ અલગ ટોપિક આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ। તો ચાલો સૌથી પહેલા શરૂ કરીએ લાંબુ ટૂંકું। શું લખ્યું છે અહીં? લાંબુ ટૂંકું। લાંબુ એટલે શું થાય અને ટૂંકું એટલે શું થાય? હા, જે વસ્તુની લંબાઈ વધારે હોય તેને લાંબુ કહેવાય, જે વસ્તુની લંબાઈ ટૂંકી હોય તેને ટૂંકું કહેવાય, બરાબર છે। આપણી આજુબાજુ ઘણી બધી વસ્તુઓ હોય છે, અમુક વસ્તુઓ લાંબી હોય, અમુક વસ્તુઓ ટૂંકી પણ હોય છે। તમારી પાસે કંપાસમાં બે પેન્સિલ હોય, એક નવી હોય અને એક થોડી વપરાયેલી હોય, તો કઈ વધુ લાંબી હોય? હા, જે નવી પેન્સિલ હોય વધુ લાંબી હોય, વપરાયેલી પેન્સિલ ટૂંકી હોય। ખ્યાલ આવ્યો તમને? લાંબુ કોને કહેવાય, ટૂંકું કોને કહેવાય? ચાલો આપણે આના પછીનો પ્રશ્ન જોઈએ, જેથી તમને વધુ સારી રીતે ખ્યાલ આવી જાય। ઓકે સ્ટુડન્ટ્સ, ચાલો જોઈએ, રેડી છો ને બધા? હા, જુઓ આજે તમારે કાંઈ લખવાનું નથી, ફક્ત અહીંયા જવાબ આપવાનો છે। સ્વાધ્યાય પોથી હોય તો તેમાં ટીક કરવાનું છે।
चालो शुरू करिए। अहीं आपने प्रश्न आप्यो छे, चित्रनु अवलोकन करी आपेल बॉक्स मा लांबा माटे साचानी निशानी तथा टूका माटे खोटानी निशानी करो। बराबर छे स्टूडेंट्स, आपणे शुं करवानुं छे? आपणने जे वस्तुओ आपी होय तेमां जे लांबी होय तेनी सामे आवी साचानी निशानी करवानी अने जे वस्तु टूकी होय तेमां आवी खोटानी निशानी करवानी। ओके स्टूडेंट्स, चलो शुरू करिए। अहीं आपणी सामे कई कई वस्तुओ छे जुओ। अहीं आपणने उदाहरण आप्युं छे, अहीं आपणने साचा खोटानी निशानी करीने ज आपी छे। जुओ, लांबी वस्तु कई छे? कई पेन्सिल सौथी वधु लांबी छे? हाँ, आ पेन्सिल जे छे એ લાંબી છે, તો તેના ખાનામાં સાચાની નિશાની કરી દીધી છે અને આ પેન્સિલ ટૂંકી છે એટલે તેના ખાનામાં અહીં ખોટાની નિશાની કરી છે। સમજમાં આવ્યું સ્ટુડન્ટ્સ? ટૂંકી વસ્તુ સામે ખોટાની નિશાની, લાંબી વસ્તુ સામે સાચાની નિશાની। આ રીતે આપણે બધી જ વસ્તુઓમાં સાચા અને ખોટાની નિશાની કરવાની છે। ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણી સામે આની પછીનું પિક્ચર જોઈએ શું છે। હા, હવે આ શું આપ્યું છે આપણને? કઈ વસ્તુ છે તમને ખબર છે આ શું છે? હા, આ છે નિસરણી। ક્યાંક ઉપર ચડવું હોય તો આવી નિસરણીનો ઉપયોગ થાય છે, તમે બધાએ જોયેલી જ હશે, જોયેલી છે ને સ્ટુડન્ટ્સ? વેરી ગુડ, તો ચાલો જુઓ, અહીં બે નિસરણીઓ આપી છે। જે લાંબી હોય તેના ખાનામાં સાચાની નિશાની કરવાની છે, જે ટૂંકી હોય તેના ખાનામાં ખોટાની નિશાની કરવાની છે। તો જુઓ તો સ્ટુડન્ટ્સ, કઈ નિસરણી લાંબી છે? જુઓ તો, હા, આજે બીજા નંબરની નિસરણી છે તે લાંબી છે, બરાબર ને? જુઓ, આ નિસરણી લાંબી છે તો આપણે ત્યાં સાચાની નિશાની કરી દઈશું, આ નિસરણી ટૂંકી છે તો ત્યાં ખોટાની નિશાની કરવાની। ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ। હવે આપણી સામે કયું પિક્ચર છે? આ શું છે ખબર છે તમને? આ શેનું ચિત્ર છે આપણી સ્ક્રીન પર? હા, આ છે પાંદડાઓ। ચાલો સ્ટુડન્ટ્સ જુઓ, ભાઈ કયું પાંદડું લાંબુ છે? હા, વેરી ગુડ, આજે બીજા નંબરનું પાંદડું છે તે લાંબુ છે। તો લાંબી વસ્તુની પાસે કઈ નિશાની કરવાની? સાચાની નિશાની। અને આ બીજું પાંદડું કેવું છે? આ પાંદડું ટૂંકું છે, તો ટૂંકી વસ્તુ પર અહીં શું કરવાનું? ચોકડી, બરાબર ને સ્ટુડન્ટ્સ?
तो आपणे करी नाख्यु अहीं लांबी वस्तु पासे साचानी निशानी, टूकी वस्तु पर खोटानी निशानी। चलो नेक्स्ट जोईए। हवे आपणी सामे जोईए कयुं चित्र छे। हाँ, आ शुं छे? जुओ तो स्टूडेंट्स, शुं छे आ? शेनुं चित्र छे अहीं? हाँ, अहीं आपणने पेंट आप्या छे। एक पेंट लांबू छे अने एक पेंट टूकू छे। जुओ भाई, कयू पेंट लांबू छे अने कयू पेंट टूकू छे? लांबा पेंट नी सामे साचानी निशानी करवानी छे, टूका पेंट नी पासे खोटानी निशानी करवानी छे, एटले के चौकड़ी मारवानी छे। हाँ, आजे पेंट छे ते लांबू छे, एटले अहीं शुं करीशुं? टिक करीशुं साचानी निशानी, अने आ पेंट जे छे ए टूकू छे, एटले अहीं करी देशुं चौकड़ी। बराबर छे? चलो स्टूडेंट्स, जल्दी थी नेक्स्ट पिक्चर जोईए। હવે શેનું ચિત્ર છે આપણી સામે? ઓકે, ચલો જુઓ, હવે આપણી સામે આ શું છે? શેનું ચિત્ર છે આપણી સ્ક્રીન પર? ખ્યાલ આવે છે તમને? હા, આ છે રેલગાડી, ટ્રેન છે આ, બરાબર ને? છે ને રેલગાડી? વેરી ગુડ. તો ચાલો જુઓ, કઈ રેલગાડી લાંબી છે ને કઈ ટૂંકી છે? કઈ લાંબી છે રેલગાડી? જુઓ તો, કઈ ટ્રેન લાંબી છે? હા, નીચેની જે ટ્રેન છે એ લાંબી છે, તેમાં ત્રણ ડબ્બા છે. તો અહીંયા શું કરીશું? સાચાની નિશાની. અને જે આ ઉપરની ટ્રેન છે એ ટૂંકી છે, એટલે અહીંયા કરી દઈશું ચોકડી. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે પછી છે આપણી સામે આ શું છે? શેના ચિત્રો છે આ? જુઓ તો સ્ટુડન્ટ્સ, શું છે આ? ખ્યાલ આવે છે તમને? હા, વેરી ગુડ. તમને ખ્યાલ આવી ગયો હશે. આ છે રેકેટ, બરાબર ને? રેકેટ છે આ. જુઓ તો, કયું રેકેટ લાંબુ છે અને કયું રેકેટ ટૂંકું છે? એક જે છે એ ટેનિસનું રેકેટ છે, એક ટેબલ ટેનિસનું રેકેટ છે, બરાબર ને? જુઓ તો સ્ટુડન્ટ્સ, કયું રેકેટ વધુ લાંબુ છે? હા, આજે પહેલું રેકેટ જે છે એ વધુ લાંબુ છે, એટલે અહીંયા સાચાની નિશાની કરશું. અને બીજું રેકેટ જે છે એ ટૂંકું છે, એટલે ત્યાં ચોકડી કરી નાખીશું. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો જલ્દીથી આની પછીનું જોઈ લઈએ. હવે તો તમને ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું છે કે કઈ વસ્તુ લાંબી છે અને કઈ વસ્તુ ટૂંકી છે.
હવે આ શેનું ચિત્ર છે ભાઈ? શું છે આ જુઓ તો? હા, આ તો સાપ છે, બરાબર ને? સાપ છે ને? જુઓ તો કયું સાપ વધુ લાંબુ છે અને કયું સાપ ટૂંકું છે? હા, આ જે સાપ છે તે લાંબુ છે, જુઓ કેટલું લાંબુ છે, અને આ સાપ સાવ ટૂંકું છે, એટલે આ ખાનામાં સાચાની નિશાની કરીશું કે ચોકડી કરીશું? હા, સિમ્પલ છે, અહીંયા આ સાપ લાંબો છે એટલે અહીંયા સાચાની નિશાની આવશે, અને આ ટૂંકો સાપ છે એટલે અહીંયા ચોકડી આવશે. આ રીતે આપણે કરવાનું છે. ચલો જલ્દીથી નેક્સ્ટ જોઈ લઈએ. હવે આપણી સામે અહીં શેનું ચિત્ર છે? ચિત્રમાં આ શું છે આપણી સામે? વિચારો તો. ખ્યાલ આવે છે તમને આ શું છે? હા, વેરી ગુડ, આ છે ઢોલ, બરાબર ને? જુઓ ઢોલ કેવું હોય, તેની બંને સાઈડ અહીં ચામડું હોય, ત્યાંથી તે વગાડવામાં આવે છે, બરાબર? તો આ છે ઢોલ. કયું ઢોલ લાંબુ છે સ્ટુડન્ટ્સ? જુઓ તો ભાઈ, યસ, વેરી ગુડ, આ જે બીજા નંબરનું ઢોલ છે એ લાંબુ છે, એટલે ત્યાં સાચાની નિશાની કરવાની, અને આ જે પહેલું ઢોલ છે તે ટૂંકું છે, ત્યાં આપણે ચોકડી કરી નાખીશું. ઓકે, ચલો જલ્દી જલ્દી નેક્સ્ટ જોઈ લઈએ. હવે શેનું ચિત્ર આપણને આપ્યું હશે? હા, જુઓ તો આ શેનું ચિત્ર છે ભાઈ? આવે છે ખ્યાલ તમને આ શું છે? હા, આ છે સિતાર. આ પણ સંગીતનું જ સાધન છે, બરાબર? તેના દ્વારા પણ મ્યુઝિક વગાડી શકાય છે. આ છે સિતાર. જુઓ ભાઈ, આ બે સિતાર આપણને આપ્યા છે, તો તેમાંથી કયું લાંબુ છે અને કયું સિતાર ટૂંકું છે? યસ, વેરી ગુડ, તમને ખ્યાલ આવી ગયો. આ જે છે બીજા નંબરનું સિતાર એ લાંબુ છે, એટલે ત્યાં આપણે સાચાની નિશાની કરીશું, અને આ જે પહેલું જે છે એ ટૂંકું છે, એટલે ત્યાં ચોકડી કરી નાખીશું, બરાબર? ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણી સામે અહીં પિક્ચર છે. આ શું છે જુઓ તો સ્ટુડન્ટ્સ? વિચારો તો આ શું છે?
આ છે દોરડું, છે ને આ દોરડું? તમે બધાએ દોરડું જોયેલું જ હશે. તો સ્ટુડન્ટ્સ જુઓ, તો આ બે દોરડા આપણને અહીં આપ્યા છે, તો તેમાંથી કયું લાંબુ છે અને કયું દોરડું ટૂંકું છે? જલ્દીથી ખ્યાલ મેળવો. યસ, આ તો જોતા જ ખ્યાલ આવી જાય છે કે આ જે પહેલું દોરડું જે છે એ લાંબુ છે, જુઓ, અને આ બીજું જે દોરડું છે એ ટૂંકું એવું છે. એટલે અહીં પહેલા દોરડાની પાસેના બોક્સમાં આપણે સાચાની નિશાની કરી નાખીશું, અને આ જે બીજું દોરડું છે તેના બોક્સમાં આપણે ચોકડી કરી દઈશું. બરાબર છે સ્ટુડન્ટ્સ? ચાલો હવે નેક્સ્ટ જોઈએ. હવે આપણી સામે આ શું છે? ખ્યાલ આવે છે આ શું છે? વિચારો તો સ્ટુડન્ટ્સ, આ શેનું ચિત્ર છે? થોડુંક વિચારો એટલે જલ્દીથી ખ્યાલ આવી જ જશે. હા, વેરી ગુડ, તમને ખબર પડી ગઈ હો. આ છે દાદાજીની લાકડી, છે ને? દાદાજીની લાકડીઓ આપી છે આપણને અહીં. તો જુઓ તો ભાઈ, કઈ લાકડી લાંબી છે અને કઈ લાકડી ટૂંકી છે? જુઓ તો સ્ટુડન્ટ્સ, યસ, અહીં આ જે ઉપરની લાકડી છે તે લાંબી છે, એટલે ત્યાં આપણે સાચાની નિશાની કરી લઈશું, અને આ જે નીચેની લાકડી છે તે ટૂંકી છે, ત્યાં આપણે ચોકડી કરી નાખશું. ઓકે, ચાલો આના પછીના ચિત્રો જોઈએ. હવે આપણને કઈ વસ્તુ આપી છે ભાઈ? હવે છે આપણી સામે, જુઓ, આ પણ એક સંગીતનું વાદ્ય છે. આ શું છે જુઓ તો? આ તમે જોયેલું જ હશે. શું છે આ, ખ્યાલ આવ્યો તમને? યસ, આ છે શરણાઈ. વિવિધ પ્રસંગોમાં વગાડવામાં આવે છે. આ છે શરણાઈ. ચાલો જુઓ, આ બે શરણાઈઓ આપણને અહીં આપી છે. કઈ શરણાઈ લાંબી છે અને કઈ શરણાઈ ટૂંકી છે? જુઓ તો. હા, અહીં આ જે ઉપરની શરણાઈ છે તે લાંબી છે, અને આ જે નીચેની શરણાઈ છે તે તેના કરતા ટૂંકી છે. જુઓ, આ અહીં સુધીની લાંબી છે અને આ આટલી ટૂંકી છે. બરાબર ને સ્ટુડન્ટ્સ? ખ્યાલ આવે છે ને તમને? વેરી ગુડ. ચાલો જોઈએ, તો ઉપરની જે શરણાઈ છે એ લાંબી છે,
એટલે ત્યાં આપણે શું કરીશું? તેના ખાનામાં આપણે સાચાની નિશાની કરી નાખશું. નીચેની શરણાઈ ટૂંકી છે એટલે તેના ખાનામાં આપણે ચોકડી કરી દઈશું. ઓકે, વેલ ડન. ચલો સ્ટુડન્ટ્સ, હવે આના પછી જોઈએ શું છે. આ શેનું ચિત્ર છે વિચારો તો સ્ટુડન્ટ્સ. આ પણ એક સંગીતનું સાધન જ છે, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આને શું કહેવાય ખબર છે તમને? તમે બધાએ જોયેલું જ હશે. યાદ આવ્યું? હા, આ છે પિયાનો. શું કહેવાય? પિયાનો. તેની અંદર આજે અલગ અલગ કી આપી છે, તેના દ્વારા મ્યુઝિક વાગે છે તેને વગાડવાથી. તો આ છે પિયાનો. ચાલો જુઓ સ્ટુડન્ટ્સ, આ બે પિયાનો અહીં આપણને આપ્યા છે. તો આ બંને પિયાનોમાંથી કયું લાંબુ છે જુઓ તો ભાઈ. કયું પિયાનો લાંબુ છે અને કયું પિયાનો ટૂંકું છે વિચારો જોઈને. યસ, આ જે છે ઉપરનું જે પિયાનો છે તે લાંબુ છે, બરાબર ને? તે નીચેનું પિયાનો ટૂંકું છે. જુઓ આ ઉપરનું પિયાનો નીચેના પિયાનો કરતા કેટલું લાંબુ છે. તો આના ખાનામાં આપણે શું કરીશું? યસ, સિમ્પલ છે. અહીં આપણે સાચાની નિશાની કરીશું અને આ ટૂંકું છે એટલા માટે તેના ખાનામાં આપણે ચોકડી કરી દઈશું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણને શેનું ચિત્ર આપ્યું હશે? ચાલો જોઈએ. હવે આપણી સામે અહીં ચિત્રો છે. શું છે આમાં જુઓ તો? હા, અહીં એક મિની બસ આપી છે અને એક સ્કૂલ બસ આપી છે, બરાબર? ચલો જુઓ આ બંનેમાંથી કઈ બસ વધુ લાંબી છે અને કઈ ટૂંકી છે. ખ્યાલ આવે છે? હા, આ બંનેની અંદર આ જે સ્કૂલ બસ છે તે લાંબી છે. જુઓ તેમાં કેટલી બધી બારીઓ પણ છે, જ્યારે આ મિની બસ છે એ ટૂંકી છે. તો આપણે સાચાની નિશાની કઈ બસમાં કરીશું? આ જે સ્કૂલ બસ છે તેમાં આપણે સાચાની નિશાની કરી લઈએ અને અહીં આપણે ચોકડી કરીશું. ઓકે સ્ટુડન્ટ, ચલો તો આજે આપણે શું શીખ્યા? આજે આપણે નવું પ્રકરણ શરૂ કર્યું,
સાતમું પ્રકરણ પ્રકરણનું નામ છે માપન। તેમાં આજે આપણે લાંબી વસ્તુ અને ટૂંકી વસ્તુનો ખ્યાલ મેળવ્યો। તમને ખૂબ જ સારી રીતે હવે સમજાઈ ગયું છે કે કોને લાંબી વસ્તુ કહેવાય, કોને ટૂંકી વસ્તુ કહેવાય। બરાબર ને સ્ટુડન્ટ્સ? ઓકે, વેલ ડન। દેટ્સ ઓલ ફોર ધી ડે। થેન્ક યુ એવરીવન, હેવ અ નાઇસ ડે। એન્ડ હા, સ્ટે હોમ, સ્ટે સેફ, ઓકે।